બાંગ્લાદેશની પીએમ શેખ હસીના પર જીવલેણ હુમલો થતાં રાતોરાત કાયમી માટે દેશ છોડીને ભાગવું પડ્યું અને ભારતમાં સ્થાયી થવું પડ્યું. મિત્રો, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે હસીના તેમની સાથે બે સુટકેશ લઈને ભારત પહોંચી છે, પરંતુ એરપોર્ટ પર જ્યારે તેની તપાસ કરવામાં આવી તો અંદરથી કંઈ એવું મળ્યું હતું કે જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. મિત્રો, હાલના સમયમાં બાંગ્લાદેશના ઇતિહાસમાં કદી ન ભૂલાય એવા દિવસો બની ગયા છે. વાસ્તવમાં આ દિવસોમાં શેખ હસીનાની સત્તા વિદ્યાર્થી આંદોલનને કારણે ચાલી ગઈ છે. દેશમાં એવો ખળભળાટ મચી ગયો છે કે થોડી જ મિનિટોમાં શેખ હસીનાને માત્ર સત્તા જ નહીં પરંતુ પોતાનો દેશ પણ કાયમ માટે છોડવો પડ્યો હતો. આ 45 મિનિટે તેમની સત્તાના 15 વર્ષોને ઢાંકી દીધા હતા. તેમણે ઉતાવળમાં પોતાનો દેશ છોડીને ભારતમાં આશરો લેવો પડ્યો હતો. વિશ્વએ ચિત્ર પણ જોયું જ્યારે વિદ્યાર્થીઓ શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાનમાંથી કિંમતી સામાન લૂંટી રહ્યા હતા. આ દરમિયાન દરેકના મનમાં એક સવાલ છે કે શું શેખ હસીના બાંગ્લાદેશથી ખાલી હાથે આવ્યા હશે કે પછી પોતાની સાથે કંઈ લઈને આવ્યા હશે. ઉગ્ર વિરોધ વચ્ચે શેખ હસીના ઢાકાથી આર્મી પ્લેનમાં ભારત પહોંચ્યા હતા. આ માટે તેમણે આર્મીના HJX-1431 એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો. આ પ્લેન દ્વારા તેઓ અગરતલા થઈને ભારત પહોંચ્યા હતા. સેના તેમને એક એરબેઝથી ભારત લઈ ગઈ જ્યાં કોઈ આવતું જતું નથી, માત્ર સેના જ તેનો ઉપયોગ કરે છે. હસીના જ્યારે ઢાકા છોડી રહ્યા હતા ત્યારે તેઓ પોતાની સાથે માત્ર 2 મોટા સુટકેશ લઈ શક્યા હતા. માત્ર 45 મિનિટમાં દેશ છોડવાનો નિર્ણય તેમના માટે સરળ નહોતો. આવી સ્થિતિમાં તેઓ પોતાની સાથે બીજું કંઈ લાવવાનું વિચારશે પણ કેવી રીતે? શેખ હસીના 2 સુટકેશમાં શું લાવ્યા? મિત્રો, મળતી માહિતી મુજબ શેખ હસીના બાંગ્લાદેશથી 2 સુટકેશમાં પોતાની સાથે માત્ર જરૂરી વસ્તુઓ અને કપડાં લાવ્યા છે. આ સિવાય તે બીજું કંઈ લાવી શક્યા નથી. દરેક વ્યક્તિએ ફોટો અને વિડીયોમાં જોયું કે કેવી રીતે વિરોધીઓ તેમની કિંમતી ચીજવસ્તુઓ લૂંટી રહ્યા હતા. શેખ હસીનાના તેમના દેશમાં ઘણા બધા બેંક ખાતા છે જેમાં કરોડો રૂપિયા જમા છે, પરંતુ હવે તે પણ તેમના માટે નકામા બની ગયા છે. બેંક ખાતામાંથી પૈસા કેવી રીતે ઉપાડવા? મિત્રો, શેખ હસીનાના પોતાના બાંગ્લાદેશી બેંક ખાતામાં એક પૈસાની પણ લેવડદેવડ કરી શકે નહીં. તેમણે દેશ છોડતાની સાથે જ બેંકોમાં જમા તેમના પૈસા ફ્રીજ કરી દીધા હતા. આ રીતે તેઓ પોતાના પૈસાનો ઉપયોગ કરી શકશે નહીં જ્યારે શેખ હસીના કરોડો રૂપિયાના માલિક છે. મિત્રો, વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં તેમણે ચૂંટણી પંચને સંપત્તિની વિગતો આપી હતી. તેમના જણાવ્યા અનુસાર 4.37 કરોડ બાંગ્લાદેશી ટાકાની માલિક હતા. ભારતીય ચલણમાં આ રકમ 3.14 કરોડ રૂપિયા થાય છે. શેખ હસીનાના ઘરનો સામાન ક્યાં ગયો? મિત્રો, પ્રથમ આલો અખબારના અહેવાલ મુજબ શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન પદ છોડવા માંગતા ન હતા, પરંતુ તેમના દેશમાં સુરક્ષા વડાએ હાર માની લીધી. તેમણે કહ્યું કે બળપ્રયોગ કરીને વિરોધીઓને રોકી શકાય તેમ નથી. તેમણે રાજીનામું આપીને દેશ છોડી દીધો કે તરત જ વિરોધીઓ તેમના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા અને હંગામો મચાવ્યો અને લૂંટફાટ કરી રિક્ષામાં માલ લૂંટીને લઈ જવામાં આવતો હોવાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને આખી દુનિયાએ તે ભયાનક દ્રશ્ય જોયું.